ધર્મ આરાધનાને સદગતિ શાના આધાર ઉપર મળે? ક્વોલિટીના આધાર ઉપર કે ક્વોન્ટિટીના આધાર ઉપર? પુણ્ય ક્વોલિટીના આધાર ઉપર મળે કે ક્વોન્ટિટીના આધાર ઉપર? આત્માનો વિકાસ ક્વોન્ટિટીના આધાર ઉપર થાય કે ક્વોલિટીના આધાર ઉપર? કોના આધાર ઉપર? તો ધર્મને ક્વોલિટીમાં લઈ જવો કે ક્વોન્ટિટીમાં લઈ જવો? ક્વોલિટી એટલે શું અને ક્વોન્ટિટી એટલે શું? કોઈ પણ રસોઈ બનાવે એ ક્વોલિટીની બને અને ક્વોન્ટિટીની બને. ક્વોલિટીની ક્યારે બને બોલો? કોઈ પણ રસોઈ ક્વોલિટીની ક્યારે બને અને ક્વોન્ટિટીની ક્યારે બને? ગ્રેડ મુજબ જે કામ થાય એ ક્વોન્ટિટીનું થાય, ક્વોલિટીનું ન થાય. ક્ષણે ક્ષણે જે કાળજી રાખીને કામ થાય એ ક્વોલિટીનું થાય, ક્વોન્ટિટીનું ન કહેવાય. દરેક વાતમાં ક્ષણે ક્ષણે કાળજી રાખે એ કામ સારું અને ક્વોલિટીવાળું થાય. દરેક કામમાં ક્ષણે ક્ષણે જે કાળજી રાખે એ કામમાં હોશિયારી આવે. હોશિયારી કયા કામમાં આવે? એટલે જે ઉપવાસને દિવસમાં 10 વખત યાદ કરે એનો ઉપવાસ ચાલુ ઉપવાસ કરતાં ઘણો ચડિયાતું થાય. શું? એટલે આપણે ત્યાં કીધું છે કે વ્રત પચકાને વારંવાર યાદ કરવા. વારંવાર યાદ કરવાથી આપણા આત્મામાં સત્વ વધે છે. વારંવાર યાદ કરવાથી ભૂલભાલ થતી નથી. વારંવાર યાદ કરવાથી ઉપવાસનું મહાત્મ્ય વધે છે. પૂજા તો બધા કરે છે, હવે પૂજા કરીને દેરાસમાંથી નીકળ્યા પછી પૂજાનો આનંદ કોને? પૂજા કર્યા પછી દેરાસરમાંથી નીકળ્યા પછી પૂજાનો આનંદ કોને? પૂજામાં જ આનંદ ન હોય, ઘરે મુજબ પૂજા કરે એને પૂજાનો આનંદ ક્યાંથી આવે? કયા ધર્મ કાર્યમાં આનંદ આવે છે? એટલે ધર્મ જે થાય છે એ બધા ક્વોલિટીથી થતા નથી, ક્વોન્ટિટીથી થાય. શું? નોકર માણસ દુકાનમાં જે કામ કરે એ ક્વોન્ટિટીનું હોય, ક્વોલિટીનું ન હોય. અને ઘરનો શેઠિયો દુકાનમાં બેસીને ખાલી હિસાબ ચોપડા તપાસતો હોય એ કામ ક્વોલિટીનું હોય કે ક્વોન્ટિટીનું? ક્વોલિટી. કેમ ફેર છે? શેઠને મમત્વ છે માટે ક્વોલિટીનું કામ થાય છે, ભૂલભાલ સુધારવા માટે કરે છે. અને આપણે કામ કરવા માટે કામ કરીએ છીએ. એટલે જે ધર્મ કરવા માટે કર્મ કરે એનું કામ ક્વોન્ટિટીનું કહેવાય, ક્વોલિટીનું નહીં. ક્રિયા કરવા માટે જે ધર્મ કરે એનું કામ ક્વોન્ટિટીનું કહેવાય, ક્વોલિટીનું નહીં. ક્વોલિટીનું કામ કોને કહેવાય? પોતાનું સમજીને, ચોક્કસ સમજીને, સારું સમજીને, વધારે ચડિયાતું થાય એવું સમજીને જે કરે એનું કામ ક્વોલિટીનું કહેવાય. ના યશનો જય ઘોષ જગતમાં ગાજે દશ દિશામાં, જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા.